ખાસ કાર્યક્રમમાં હું જયેશ સોની આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ગુજરાત સરકારના વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોની, જેની અંદર સૌથી મહત્વનો હાલ જે કાર્યક્રમ શરૂ થઈ ચૂક્યો છે એ છે શાળા પ્રવેશ ઉત્સવ. રાજ્યભરની અંદર શાળા પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમાં નાના બાળકોથી લઈ મોટા સુધીના તમામ બાળકોને શાળામાં પ્રવેશ કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા વિવિધ જિલ્લાઓ અને ગ્રામ્ય વિસ્તારોની અંદર શાળાની અંદર મિનિસ્ટરો અને ધારાસભ્યો સહિતના જે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ છે એ લોકો દ્વારા બાળકોને શાળામાં પ્રવેશ કરાવવામાં આવી રહ્યો છે, અને લાખો બાળકોને હાલ શાળાની અંદર નોટબુક, પેન્સિલ અને અન્ય પુસ્તકોની સાથે સાથે બેગ સહિતની સામગ્રી પણ આપવામાં આવી રહી છે. રાજ્ય સરકારનો ખૂબ જ મહત્વપૂર્ણ કાર્યક્રમ છે, જેની અંદર બાળકો શાળાએ જતા થાય, ડ્રોપ આઉટ રેશિયો ઘટે અને એની સાથે સાથે બાળકો ભણતરમાં રૂચિ મેળવે અને ભણી ગણી અને બાળકો આગળ જતા પોતાનું અને રાજ્યનું નામ રોશન કરે. આ તમામ બાબતોને લઈને રાજ્ય સરકાર જે કઈ કાર્યક્રમો ચલાવી રહી છે એ જ બાબતે આપણી સાથે આજે ચર્ચા કરવા માટે જોડાઈ રહ્યા છે આદિજાતિ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ. આપણે એમની સાથે વાત કરીશું અને એમને આપણે જાણવાની કોશિશ કરીશું કે કયા કયા પ્રોજેક્ટો છે અને કુંવરજીભાઈ પોતાના મત વિસ્તારમાં કઈ રીતના કાર્યક્રમો હાલ યોજી રહ્યા છે અને બાળકોને કઈ રીતે મદદરૂપ થઈ રહી છે સરકાર. કુંવરજીભાઈ, આપનો ખૂબ ખૂબ સ્વાગત છે આ કાર્યક્રમની અંદર, તમે અમારી સાથે જોડાયા. અને સૌથી પહેલા કુંવરજીભાઈ આપની પાસે જાણવા માંગીશ કે રાજ્ય સરકાર જે પ્રકારનો આ કાર્યક્રમ યોજી રહી છે હાલ અત્યારે શાળા પ્રવેશ ઉત્સવને લઈને, આપ ડાંગ અને ભરૂચ જિલ્લાના પણ પ્રભારી મંત્રી છો, સાથે સાથે જે સુરત અને તાપી જિલ્લાની અંદર પણ આપની કાર્યક્ષેત્ર રહ્યું છે, આપ કઈ પ્રકારની હાલ અત્યારે શાળા પ્રવેશ ઉત્સવને લઈને કામગીરી થઈ રહી છે અને આપ દ્વારા કઈ પ્રકારના બાળકોને સહાયતા પહોંચવામાં આવી રહી છે? અનમ્યુટ કરજો, પહેલા તમે ઓડિયો અનમ્યુટ કરો પછી વાત કરશો. નમસ્કાર દર્શક મિત્રો, હું ગુજરાત સરકારમાં હાલ શ્રમ રોજગાર અને આદિજાતિ વિભાગના મંત્રી તરીકે, રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સેવા બજાવી રહ્યો છું. ગુજરાત સરકાર દ્વારા હાલમાં જ જે શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી ઉત્સવો જે ચાલુ કરવામાં આવ્યા છે, એમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારથી આ શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી પ્રવેશ શાળા ઉત્સવો યોજવામાં આવી રહ્યા હતા. આજે લગભગ 20 વર્ષ જેટલા થવા જઈ રહ્યા છે. 20 વર્ષ પહેલા જે બીજ વાવ્યું હતું નરેન્દ્રભાઈ મોદી સાહેબે, એનું ફળ, એની સુગંધ આજે આપણને કન્યાઓ દ્વારા અને બાળકો દ્વારા જોવા મળી રહી છે. શિક્ષણનો વેગ વધ્યો છે, ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે અને શાળાએ બાળકો જે આવી રહ્યા છે ખૂબ જ ઉત્સાહી અને પ્રામાણિક રીતે એ શાળામાં પ્રવેશ લઈ રહ્યા છે. મારે દર્શક મિત્રોને જણાવવાનું છે કે ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશ ઉત્સવમાં તમામ પ્રકારની કીટની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે, સાથે સાથે જે કીટો ઘટે છે એમાં ઉમેરો કરીને હું પોતે શાળા પ્રવેશ ઉત્સવમાં જોડાઈ રહ્યો છું. હું પોતે ગરીબ પરિવારમાંથી આવું છું. પહેલા મારા મા બાપ પણ મજૂર પરિવારમાં હતા, હું પોતે ગરીબ હતો. જ્યારે શાળાએ જતો ત્યારે અમને આવી કોઈ સુવિધા મળતી નહોતી અને તેને કારણે હું શિક્ષણમાં ખૂબ આગળ વધ્યો. વધીને શિક્ષણની અંદર શાળાઓમાં હું આચાર્ય બન્યો. આચાર્ય અને શિક્ષક તરીકે સેવા બજાવી 26 વર્ષ સુધી. મને પહેલેથી જ નેમ છે કે જે વિસ્તારોની અંદર મારા ગરીબ પરિવારો, હળપતિ, આદિવાસી, ગામી, કોકણી, વસાવા, કોટવાડિયા, આ તમામ લોકો જે છે એ ખૂબ જ ગરીબ હોય, એ ગરીબ બાળક કઈ રીતે આગળ ભણી શકે એના માટેના તમામ મેં પ્રયત્ન કર્યા છે. હું જ્યારથી શાળા પ્રવેશ ઉત્સવ ચાલુ કર્યો છે
ગઈકાલે ગયા વખતે મંત્રી તરીકે, પણ આ જ રીતે મેં દરેક શાળાઓમાં શાળા પ્રવેશ ઉત્સવ કરાવ્યો હતો. ગયા વર્ષે મેં લગભગ 21,000 જેટલા નોટબુક, કીટ, કંપાસ, પેટી પેન અને પેન્સિલ જેવી તમામ જે જરૂરિયાત બાળકોને હોય એ બધી જ જરૂરિયાતો મેં મારા પોતાના પૈસાથી ખર્ચીને મેં એમને આપ્યું છે. તેવી જ રીતે ચાલુ વર્ષે પણ નોટબુકથી લઈને કંપાસ, બેગ, પેટી, તમામ વ્યવસ્થા જાતે ગાડીઓ સાથે લઈને મેં આ વર્ષે પણ શાળા પ્રવેશ ઉત્સવ શરૂ કર્યો છે. એનું જો મુખ્ય કારણ હોય તો હું ગરીબ હતો જ્યારે ભણતો ત્યારે મને કેટલી તકલીફ પડેલી, તે બધી જ તકલીફ અનુભવીને હું કોઈ મારો બાળક, સમાજનું બાળક ભણતરથી વંચિત ન રહી જાય અને સેવાળાનો માનવી કઈ રીતે શિક્ષણ પ્રાપ્ત કરીને કઈ રીતે આગળ આવે એના માટે મેં ઘનિષ્ઠ પ્રયાસો કર્યા છે. ગુજરાત સરકારના મંત્રી તરીકે ફરજ બજાવી રહ્યો છું મારા વિભાગની અંદર. આજે મને કહેતા આનંદ થાય કે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વન બંધુ કલ્યાણ યોજના અમલમાં મૂકી, અને વન બંધુ કલ્યાણ યોજના અમલમાં મૂકવાને કારણે આજે સમગ્ર આદિવાસી વિસ્તારોની અંદર મોટા ભાગના પ્રવાસ કરીને જ્યાં જ્યાં ખૂટતી વિકાસની કડી હતી એ વિકાસની કડીને પૂર્ણ કરવા માટેના તમામ પ્રયાસો કર્યા છે. હું નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અને ગુજરાતના મૂળ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનું છું કે એમણે ગુજરાત સરકાર દ્વારા વન બંધુ કલ્યાણ યોજના અમલમાં મૂકી છે. એમાં ખાસ કરીને એક અતિ મહત્વની શિક્ષણને લગતી કડી કે જ્યારે અમે ભણતા હતા ત્યારે આવી કોઈ સગવડ ન હતી, અને આજે મારું સમાજનું બાળક જ્યારે ધોરણ 10 પાસ કરે અને 12મું પાસ કરે પછી જ્યારે સાયન્સ વિષય સાથે આગળ વધવા માંગતો હોય તો એના માટે ડોક્ટર બનવા માટે ગુજરાત સરકારે 15 લાખ જેટલા રકમ આપીને એમને પ્રોત્સાહિત કર્યા છે, અને 15 લાખ ડોક્ટર બનવા માટે, 15 લાખ એન્જિનિયર બનવા માટે, અને અતિ મહત્વની બાબત કે જ્યારે નરેન્દ્રભાઈ એક ભરૂચ થી આગળ નર્મદા જિલ્લામાં જાય છે ને ત્યારે એક ગરીબ પરિવારમાંથી દીકરી આવેલી ને નરેન્દ્રભાઈને કીધું હતું કે તમારી યોજનાને કારણે આજે હું પાયલોટ બની શકીશું. આ પાયલોટ માટે પણ અમારી ગુજરાત સરકાર 25 લાખ રૂપિયાની સહાય કરીને જે પાયલોટ બનવા માંગતા હોય એવા બાળકોને પાયલોટ બનાવી રહી છે. ખાસ કરીને શિક્ષણની વાત કરવા જઈએ તો અમારે ત્યાં પ્રાથમિક થી લઈને આશ્રમ શાળાઓ, આદર્શ નિવાસી શાળાઓ અને સાથે સાથે એકલવ્ય મોડલ સ્કૂલ જેવી ગુજરાત સરકારે સગવડ કરીને તેને કારણે આજે બાળકોનું ભણતરનું સ્તર ખૂબ ઊંચું આવ્યું છે. ખરેખર જોવા જાય તો આદર્શ નિવાસી શાળામાં આજે જે પરિણામો આવે છે તે પણ ખૂબ ઊંચા પરિણામો આવે છે. એકલવ્ય મોડલ સ્કૂલમાં એડમિશન માટે ખરેખર પડા પડી હોય છે. આજે કેટલાય લોકોના છોકરાઓ એડમિશન માટે ત્યાં પડાપડી કરતા હોય છે. આવી ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપીને આદિવાસી વિસ્તારોમાં ખરેખર આ શિક્ષણની જે વ્યવસ્થા કરવામાં આવી છે ને તેને કારણે આદિવાસીના બાળકોમાં શિક્ષણનું પ્રમાણ ઊંચું આવ્યું છે, ડ્રોપઆઉટ રેશિયો ઓછો થયો છે. અને મને કહેતા આનંદ થાય ગુજરાતના મૂળ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ચાલુ વર્ષે આદિવાસીઓનું જે બજેટ હોય છે તે બજેટ 4,774 કરોડનું બજેટ આપી માતબર રકમ ફાળવી અને તેને કારણે શિક્ષણ, આરોગ્ય, રસ્તા, પાણી, વીજળી જેવી તમામ પ્રકારની સુવિધાઓ આમાં સાંકળી લેવામાં આવી છે. મારે નરેન્દ્રભાઈ મોદી સાહેબને બીજા પણ અભિનંદન આપવા છે કે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મારો જે સમાજ છે, હડપતિ સમાજ પરિવાર, એ પરિવારને ઘરનું ઘર આપ્યું અને એના કારણે તમામ હડપતિઓ પાસે જે ઘર નહોતા એવા હડપતિઓને ઘર મળી રહ્યા છે. અને આજે ગયા વર્ષે આપણે જોયું હતું નરેન્દ્રભાઈએ બીજી ટર્મની અંદર જ્યારે કોટવાડિયા સમાજ કહી શકાય, જે અતિ પછાત કહી શકાય કે જેમના પાસે ઘરું રહેવા માટે નથી એવા બાળકો માટે અને એવા ઈસમો માટે પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબે જનમનની વ્યવસ્થા કરી અને એક
ઉઠવાડિયા સમાજ માટે પોતાનું ઘર બનાવવા માટેની યોજના બનાવીને લગભગ 2,40,000 માતમાર જેટલી રકમ આપી આજે આ સમાજની પણ કદર કરી છે. તેવી જ રીતે તમામ ક્ષેત્રે મારી ગુજરાત સરકાર પહોંચી છે. હાલ હું ખેડૂતોની વાત કરું તો ખેડૂતોને પણ આપણે વાત કરીએ તો આદિવાસી ખેડૂતો હોય, એમણે કૂવો બનાવવો હોય, બોર કરવો હોય, અને એ કૂવો કર્યા પછી જો પાણી લેવું હોય કે બોરમાંથી પાણી લાગ્યું હોય અને ખેતી કરવી હોય તો એમના માટે સોલર પેનલ મૂકીને ખેડૂતોને ખેતરમાં પાણી મૂકવામાં આવે છે ને તેને કારણે હરિયાળી ક્રાંતિમાંથી આપણે આગળ વધી રહ્યા છે અને આદિવાસી ખેડૂત આજે ખૂબ પગભર બનીને બહાર આવ્યો છે. અને બીજું ખાસ કરીને વાત કરું તો નરેન્દ્રભાઈની શ્વેત ક્રાંતિ અને હરિત ક્રાંતિમાં પણ એમને ખૂબ પ્રગતિ કરી છે. હરિત ક્રાંતિની વાત કરીએ તો આજે અમારી સુરત જિલ્લાની જે સુમૂલ ડેરી છે એ સુમૂલ ડેરી મારફતે જે પશુઓ આપવામાં આવે એ પશુઓમાં રાજ્ય સરકાર પણ એમાં લગભગ તમામ પ્રકારની સહાય આપીને બધી જ સગવડો પૂરી પાડે છે. આજે એક યુનિટ ગાય કે ભેંસ કરવી દી હોય તો ગુજરાત સરકાર 90,000 સહાય આપીને આજે સારામાં સારી ઓલાદ આપી રહી છે. અને આમ જોવા જાય તો સમગ્ર વિસ્તારમાં આદિવાસી વિસ્તારોની અંદર હવે પહેલા કરતા પણ વધુ આગળ અમારા આદિવાસી સમાજ આવી રહ્યો છે. નરેન્દ્રભાઈ જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા અને આજે ભૂપેન્દ્રભાઈ પણ છે ત્યારે એમની જે પ્રક્રિયા છે તે તમામ પ્રક્રિયાઓ ચાલુ રાખીને અમારા સેવાળાનો માંડવી કહી શકાય, જંગલમાં રહેતો માંડવી કહી શકાય એના માટે વન અધિકાર કાયદો લાવી અને એમને પોતાને ખેડૂત બનાવ્યો અને ખેડૂત બનાવવાની સાથે 7, 12, 8 માં નામ દાખલ કરી આજે આદિવાસી સમાજનું ખૂબ જ સન્માન આપ્યું છે. એ માટે હું દેશના વડાપ્રધાન અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અમિતભાઈ શાહ, સીઆર પાટીલ સહિતના તમામ નેતાઓને હું ખૂબ ખૂબ આભાર માનું છું. બિલકુલ બિલકુલ કુંવરજીભાઈ, ખૂબ જ સારી કામગીરી હાલ આદિવાસી વિસ્તારની અંદર થઈ રહી છે. આપ જણાવી રહ્યા છો જે પ્રકારે આપ શાળા પ્રવેશ ઉત્સવમાં સ્વખર્ચે બાળકોને જે કંઈ પણ વિદ્યા સહાયની ચીજો છે એ પૂરી પાડી રહ્યા છો, સાથે જ અનેક યોજનાઓની પણ આપ વાત કરી રહ્યા છો. જે રીતે કુંવરજીભાઈ આપ ડાંગ જિલ્લાના પણ પ્રભારી મંત્રી છો, સાથે ભરૂચ જિલ્લાના પણ પ્રભારી મંત્રી છો, સાથે જ આપનો જે કાર્યક્ષેત્ર છે, આપનો જે મત વિસ્તાર છે એ તાપી જિલ્લો અને સુરત જિલ્લામાં પણ આપનો મત વિસ્તાર લાગે છે. તો હાલ અત્યારે અન્ય કઈ યોજનાઓ ચાલી રહી છે કે જે પૂર્ણતાને આરે હોય અથવા તો પ્રગતિમાં હોય કે જેનાથી આદિવાસી વિસ્તારનો વિકાસ હાલ થઈ રહ્યો છે અને એનાથી આવનારા સમયની અંદર લોકોને એનો લાભ મળવાનો છે? તમે જે રીતે ડાંગની વાત કરી, ડાંગમાં આજથી 30 વર્ષ પહેલા પાણીની વ્યવસ્થા નહોતી, પીવા માટેનું પાણી નહોતું, તેવા વિસ્તારોમાં જલસે નર નલની યોજના મૂકીને ઉકાઈમાંથી ડેમની નજીકથી પાણી લેવા ઉપાડીને આજે સેવાળાનો માનવી કહી શકાય ડાંગ, એ ડાંગની અંદર ધોળાવોની અંદર પણ ચઢાવ કરીને પાણીની યોજના જે આપવામાં આવી હતી એ યોજના લગભગ આજે પૂર્ણ થઈ છે. તેવી જ રીતે નિઝરમાં પણ પાણી માટેની યોજના બનાવીને નિઝરના સેવાળાના જે ગામડા કહી શકાય તેવા ગામડાઓમાં પણ આજે પાણી જલસે નળ યોજના પૂર્ણ કરવામાં આવી રહી છે. અને ખાસ કરીને જે મોટા મોટા પ્રોજેક્ટો છે તે તમામ પ્રોજેક્ટો ગુજરાત સરકાર દ્વારા પૂર્ણ થવાના આરે છે. એમાં ખાસ કરીને રોડ, રસ્તા, પાણી, વીજળી, શિક્ષણ આ તમામ ક્ષેત્રે ગુજરાતે ખૂબ સારી પ્રગતિ કરી છે અને પહેલ કરી છે. મોદુ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ચાલુ વર્ષે પણ તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને 40-40 કરોડ જેટલા રૂપિયા ફાળવી અને નવા નવીનીકરણ રસ્તાઓનું પણ એમણે નિર્માણ કર્યું છે. ત્યારે તમામ ક્ષેત્રે આગળ વધી રહેલી હું ગુજરાત સરકારને પણ અભિનંદન પાઠવું છું. બિલકુલ કુંવરજીભાઈ, એક અન્ય પ્રશ્ન પણ મનમાં આવે છે કે જે રીતે આપે ભૂતકાળની અંદર એક હેલ્પલાઇન નંબર શરૂ કરી હતી અને આપના મત વિસ્તારની અંદર આવનારા લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ કે ફરિયાદ હોય
તો એ હેલ્પલાઇન નંબર ઉપર ફરિયાદ કરી શકે છે અને એનાથી આપ એ ફરિયાદને નિવારણ લાવવા માટેના પ્રયાસો કરો છો. કઈ રીતની એ યોજના છે અને કેટલા લોકો અત્યાર સુધી આ યોજના થકી લાભ મેળવી ચૂક્યા છે અને લોકોના શું મંતવ્ય રહ્યા છે આ યોજનાને લઈને? ખાસ કરીને હેલ્પલાઇન નંબર જે ચાલુ કરવામાં આવ્યો તે એના કારણે ચાલુ કરવામાં આવ્યો હતો કે જ્યારે હું મારા મત વિસ્તારોમાં ન જઈ શકું ત્યારે સીધા જ મારા હેલ્પલાઇન નંબર ઉપર એ લોકો ફરિયાદ કરી શકે અને તેને કારણે આજે સમગ્ર ખાસ કરીને ભરૂચ, ડાંગ અને સુરત જિલ્લો અને તાપી જિલ્લાની અંદર આ સેવાઓ મેં ચાલુ કરવામાં આવી હતી. 17 સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસે આ યોજના મેં ચાલુ કરેલી અને લગભગ 37,000 જેટલી ફરિયાદો મને મળી હતી. એમાંથી મેં લગભગ તમામ મોટા ભાગની ફરિયાદોની નિકાલ કરી છે અને જે ખાસ કરીને આઉટ મારા સુરત, ભરૂચ, ડાંગ, તાપી જિલ્લા સિવાયની જે ફરિયાદો હતી એ ફરિયાદોનું આમાં નિરાકરણ નથી આવ્યું. કેમ કે આ જે યોજના છે એ મેં ફક્ત 4 જિલ્લા માટે શરૂ કરી હતી અને એમાં મને ખૂબ જ સફળતા મળી. હાલ આ યોજનાની અંદર જ્યારે આચારસંહિતા લોકસભાની હતી તેને કારણે અમે બંધ કરી હતી, પણ હવે ફરી પાછી આ યોજના અમલમાં આવી ચૂકી છે. તો કોરજીભાઈ, જે પ્રકારની આ યોજનાથી તમને જે કંઈ પણ લાભ મળ્યો છે અને જે પ્રકારની 37,000 ફરિયાદો આપ કહો છો કે આપને આ માધ્યમથી મળી છે, લોકોના કઈ રીતના મંતવ્યો રહ્યા છે? કારણ કે જે લોકો દૂર દૂર વિસ્તારમાં રહેતા હોય અને આપને મળી ન શકતા હોય અથવા તો આપની સુધી પોતાની ફરિયાદ પહોંચાડી ન શકતા હોય એવા લોકો દ્વારા આ યોજનાનો લાભ લઈ આપ સુધી જે કંઈ પણ પોતાના પ્રશ્નો હોય એ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હોય અને ત્યારે જ્યારે તમને આ પ્રશ્નની જાણકારી મળે અને આપ એ પ્રશ્નનું નિરાકરણ કરો, તો ત્યારે લોકોના કઈ પ્રકારના પ્રતિભાવ તમને મળ્યા છે અત્યાર સુધી? ખાસ કરીને હેલ્પલાઇન નંબર જે મેં ચાલુ કરી એના કારણે લોકોમાં ખૂબ ઉત્સાહ હતો અને ઉત્સાહને કારણે ખૂબ લોકોની અરજીઓ પણ આવી અને અરજીઓના નિકાલો પણ કરવામાં આવ્યા. સેવાળાનો માનવી કહી શકાય, ડાંગ જિલ્લાની અંદર એક નાનકડી બાળકી 14-15 વર્ષની બાળકી હતી ને એના ઉપર જે રેપ થયેલો એમાં ફરિયાદો અમલમાં એમાં ફરિયાદ લેવામાં આવતી ન હતી તેવી ફરિયાદોને પણ તાત્કાલિક આ હેલ્પલાઇન નંબરની અંદર કરવાને કારણે એ દીકરીને પોતાનો ન્યાય મળ્યો અને ન્યાય તો મળ્યો પણ સાથે એટ્રોસિટી દાખલ થઈ એટલે ગુજરાત સરકાર તરફથી એને 4.5 લાખ રૂપિયાની રકમની પણ સહાય કરવામાં આવી અને સાથે સાથે વિદ્યાર્થીઓને સ્કોલરશીપની જે ફી શિપ સ્કોલરશીપ છે ભારત સરકારની યોજના સાથે ગુજરાત સરકારની યોજના, જે એન્જિનિયરો, ડૉક્ટરો બધા જ પ્રકારના જે લોકો મોટા શિક્ષણ તરફ આગળ વધી રહ્યા હોય તેમને પણ અમે ફી શિપ કાર્ડ આપીએ છીએ અને તેને કારણે એમાં આજે છોકરાઓ મને કહેતા આનંદ થશે કે ગુજરાતમાં પહેલા 300 જગ્યા જેટલી જે આદિવાસીઓના બાળકોથી ભરવાની રહેતી હતી તે ખાલી રહેતી અને આજે તમામ જગ્યાઓ ભરાઈ ગઈ છે. એ ફી શિપ કાર્ડ જે યોજના અમલમાં આવી એનો ખૂબ લાભ લીધો છે લોકોએ. સાથે સાથે મારા વિધાનસભાની અંદર તમને વાત કરું તો 1 જ વર્ષ થયું છે, 1.5 વર્ષ જેટલું થવાનું. આ 1.5 વર્ષની અંદર નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા તે વખતની યોજનાઓ હતી કે ભાઈ ધારાસભ્ય પોતાના વિસ્તારમાં કામ કરે એના માટેની જે ગ્રાન્ટો આવે એ ગ્રાન્ટો પણ સંપૂર્ણ પ્રમાણે મેં પૂર્ણ કરી છે. આજે પણ 1 રૂપિયાની પેન્ડિંગ ગ્રાન્ટ મારી નથી રહી અને સાથે સાથે ધારાસભ્યોને જે વિકાસના કામો કરવાની યોજનાઓ હોય, રોડ, રસ્તા, પાણી, વીજળી તમામ પ્રકારના કામો લગભગ મેં મારા વિધાનસભામાં 95 કરોડના ચાલુ વર્ષે કામો પૂર્ણ કર્યા છે. સાથે સાથે હું ગુજરાત સરકારનો આભાર માનું છું કે આજે જે શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે તેમાં નમો લક્ષ્મી વિદ્યાલય અને સાથે સાથે નમો સરસ્વતી સાધના શિક્ષણમાં નવી યોજના અમલમાં આવી છે અને તેને કારણે બાળકો હવે ખરેખર આગળ સાયન્સના વિષય લઈને આગળ ભણી શકે એના માટે ગુજરાત સરકારનો હું આભાર માનું છું કે એની યોજના બનાવી અને આદિવાસીઓને શિક્ષણ માટે આગળ વધારી રહ્યા છે. બિલકુલ, આદિવાસીઓ માટેની જે રાજ્ય સરકારની યોજનાઓ છે જેનાથી
આદિવાસી વિસ્તારના જે કંઈ પણ વિદ્યાર્થીઓ છે એને બહોળો લાભ મળી રહ્યો છે. કુંવરજીભાઈ, જે પ્રકારની યોજનાઓ હાલ અત્યારે રાજ્ય સરકાર દ્વારા અમલ કરવામાં આવી રહી છે, આવનારા દિવસોમાં જે આદિવાસી વિસ્તારના બાળકો જે લોકો ભણવા માંગતા હોય, ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા હોય, અને સાથે સાથે ખેડૂતો અને પશુપાલકો જે આપના વિસ્તારની અંદર મોટી સંખ્યામાં રહેલા છે, અને એવા લોકો માટે સરકાર દ્વારા કયા આગળ પ્રયાસો કરવામાં આવનાર છે, કઈ એવી યોજના કે કયા એવા કામો છે કે જે હવે પછી થવા જઈ રહ્યા છે? આજે ગુજરાત સરકાર દ્વારા આદિવાસીઓના બાળકોને શિક્ષણ પ્રાપ્ત થાય, સાથે સાથે સમગ્ર ગુજરાતના બાળકોને શિક્ષણથી વંચિત ન રહે તેના માટે શાળા પ્રવેશ ઉત્સવ ચાલી રહ્યો છે. અને આજે કહેતા મને આનંદ થાય કે બાળકોને જે ઉચ્ચ શિક્ષણ છે એ ઉચ્ચ શિક્ષણની અંદર પણ બાળક અધવચ્ચેથી ડ્રોપ આઉટ ન થાય અને આર્થિક રીતે એને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર ધોરણ 9 અને 8માં ભણતા બાળકોને દર મહિને 500 રૂપિયા નાખી 1 વર્ષની અંદર 10,000 રૂપિયા એમના ખાતામાં જમા થશે. તેવી જ રીતે ધોરણ 11 અને 12માં ભણતા જે બાળકો છે એમના ખાતામાં પણ 750 રૂપિયા નાખીને એમના ખાતામાં પણ 22,000 રૂપિયા જેટલા જમા થશે, અને તેનાથી જે શિક્ષણ ક્ષેત્રમાં એમને જે તકલીફો પડતી હતી એ તકલીફો દૂર થશે. અને મને કહેતા આનંદ થાય કે મારા 11-12ના બાળકો જે ભણે છે એમના વાલીઓના ખાતામાં પણ સીધા 30,000 રૂપિયા જેટલા રાજ્ય સરકારે ફાળવ્યા છે અને એમને શિક્ષણથી વંચિત ન રહે એના માટે પ્રયાસ કર્યા છે. ખાસ કરીને આજે તમારા આ ટીવી લાઈવ અંદર હું આવ્યો અને મને કહેતા આનંદ થાય કે ગુજરાત સરકાર શાળા પ્રવેશ ઉત્સવ તો કરી જ રહી છે, પણ એની સાથે સાથે મેં નવું એક પગલું ઉમેર્યું છે. એ જે નવું જે પગલું છે એમાં જે શાળાઓમાં હું જાઉં છું ત્યાં ગામની જે વિધવાઓ હોય એ વિધવા બહેનોને મારા થકી એક સાડી એમને હું આપું છું, અને એવી વિધવા બહેનનું પણ મેં સાડી આપીને સન્માન કર્યું છે. આ નવી પહેલ કરી છે એનાથી મને અને વિધવા બહેનો પણ ખૂબ અતિ આનંદ અને ગૌરવ અનુભવે છે. અને તમારે જે કહેવા મુજબ પશુપાલન જે હોય એ પશુપાલનની અંદર અમે ગુજરાત સરકાર અને ભારત સરકારના જે કાયદાઓ છે તેમાં ખાસ કરીને 4 પશુઓ અને 2 પશુ આપવાની યોજનાઓ છે એ તમામ પ્રકારની યોજનાઓને અમલમાં મૂકીને પશુપાલન જે છે એને પગભર બનાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. એમાં સુમૂલ ડેરી દ્વારા અમે આપીએ છીએ, અને ચાલુ વર્ષે પણ અમે કોઈ પશુપાલક 1 યુનિટ લેવા માંગતો હોય તો તેને 90,000 રૂપિયા જેટલી સહાય પશુપાલનની મળે. સુમૂલ સાથે મળીને અમે આટલી રકમ આપીએ છીએ. પહેલા 70,000 હતા એને વધારીને 90,000 કરી છે ચાલુ વર્ષે. બિલકુલ કુંવરજીભાઈ, એક અન્ય પ્રશ્ન પણ આવે છે કે જે રીતે હમણાં તમે મહિલાઓની વાત કરી, આપના વિસ્તારમાં ખાસ કરીને જેટલો પણ આદિવાસી બેલ્ટ છે વિસ્તારની અંદર ઘણા બધા મહિલા મંડળો છે જેઓ મંડળ બનાવી પોતાના હુનરનું ઉત્પાદન કરે છે, પોતાની જે કોઈ પણ આવડત હોય છે વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરતા હોય છે, અને મંડળી દ્વારા તેઓને સહાયતા પણ મળતી હોય છે મંડળીને, અને આ પ્રકારની મહિલાઓ પગભર થઈ રહી છે, અને હાલ અત્યારે જે કોઈ પણ સરકારની સહાય હોય છે એ સરકારની સહાય પણ મળે છે, પરંતુ આવા મંડળોને જે મહિલા મંડળો જેને કહી શકાય કે આગળ આવે, વધુ પ્રમાણમાં મહિલાઓ આની અંદર જોડાય અને મહિલાઓ પગભર બને અને સ્વનિર્ભરતા અનુભવે, એ માટેના આવનારા સમયમાં કયા પ્રયાસો સરકાર દ્વારા અને આપશ્રીના વિસ્તારમાં આપ દ્વારા કરવામાં આવનાર છે? કારણ કે મહિલાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં આપના વિસ્તારની અંદર આ પ્રકારના મંડળો ચલાવી રહી છે, તો એના માટેની કોઈ યોજના સરકાર દ્વારા અમલમાં આવશે ખરી? ચોક્કસ હું કહી શકું છું. આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે શ્વેત ક્રાંતિ અને હરિત ક્રાંતિ કરી, તેવી જ રીતે હમણાં જે નરેન્દ્રભાઈના પ્રયાસથી નીલ ક્રાંતિ સ્વરૂપ આ નવી યોજના આવી છે. એટલે કે નીલ ક્રાંતિ એટલે જે મચ્છી છે એ મચ્છીઓમાંથી જુદા જુદા પ્રકારની મચ્છીઓનો તળાવોમાં નાખીને એને પ્રોડક્ટ ઉત્પન્ન કરી અને
એ પ્રોડક્ટને બહારના રાજ્યોમાં જાય, પછી ગુજરાતની અંદર જુદા જુદા વિસ્તારોમાં જઈને પોતે વેચાણ કરી શકે, એના માટે તમામ સખી મંડળોને એમાં જોડવામાં આવનાર છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઉકાઈ ખાતે એક ફિશ ફાર્મ જે ચાલુ કર્યું છે, અને એના કારણે આજે સમગ્ર મારા વિસ્તારની અંદર વાત કરું તો જેટલા બી સખી મંડળોના જે મંડળ છે એ સખી મંડળની બહેનોને તાલીમ આપીને અમે મચ્છીમાંથી કઈ રીતે પગભર બની શકાય તેનો પ્રયાસ કરવામાં આવનાર છે. અમે ગઈકાલે સાડા પ્રવેશ ઉત્સવમાંથી સીધા મેં આ જે મચ્છી ફિશ ફાર્મ છે એની મુલાકાત લીધી, ત્યાંના અધિકારીઓ સાથે ચર્ચા કરી, અને દેશના વડાપ્રધાને આ ફિશ ફાર્મ ઊભું કરવા માટે 10 કરોડ રૂપિયાની માતબર રકમ આપીને અમારા આદિવાસી બહેનોનું સન્માન કર્યું છે. ટૂંક સમયમાં આ યોજના ચાલુ થશે, અને સાથે સાથે નમો લક્ષ્મી ધન નમો દીદી ધન યોજના પર નરેન્દ્રભાઈ મોદી સાહેબે મૂકી છે સખી મંડળોને માટે, અને તેને કારણે આજે નમો ધન જે છે એનાથી ધોરણની તાલીમ બહેનોને આપવામાં આવશે, અને બહેનોને વર્ષોથી કામ ન મળતું હતું તે ધોરણની તાલીમ દ્વારા આજે પોતાની ખેતરનું માપણી કરવાની હોય, અન્ય કોઈ લોકોની માપણી કરવાની હોય તો એ ધોરણ દ્વારા માપણી કરી શકે, એ ધોરણ દ્વારા પોતાનું રોજીરોટી ઊભી કરી શકે, એના માટેના તમામ પ્રયાસો ગુજરાત સરકાર અને ભારત સરકાર કરી રહી છે. બિલકુલ બિલકુલ 100% વાત છે, કારણ કે જે પ્રકારની મહિલાઓ લક્ષી યોજનાઓ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલી કરાઈ છે જેના કારણે મહિલાઓ હાલ પગભર બની રહી છે અને સ્વનિર્ભરતા પોતે અનુભવી રહી છે. ખૂબ ખૂબ આભાર કુંવરજીભાઈ આપનો અમારી સાથે આ ચર્ચા માટે જોડાયા અને ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી અમારા દર્શકો સુધી પહોંચાડવા માટે આપે સમય કાઢ્યો. તો કુંવરજીભાઈ હળપતિ આપણી સાથે જોડાયા હતા અને વાત કરી રહ્યા હતા કે એ આદિવાસી વિસ્તારના તેઓ નેતા છે, તેઓ આદિવાસી વિસ્તારની અંદર પોતે રાજ્યના આદિજાતિ મંત્રી સહિત ના વિભાગોના મંત્રી પણ છે, અને એમના થકી અને એમના વિભાગ થકી આદિવાસી વિસ્તારની અંદર કઈ પ્રકારની યોજનાઓ અમલી બની રહી છે, કઈ પ્રકારથી આદિવાસી બાળકો સહિતના લોકોનો વિકાસ આગળ વધી રહ્યો છે. તો આજના કાર્યક્રમમાં બસ આટલું જ, વધુ વિગત સાથે અન્ય વિષય સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપો, નમસ્કાર.